શ્રી ગણેશાય નમઃ મુકમ કરોતી વાચાલ પંગુ લંઘયતી ગિરીમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ સર્વ દર્શક મિત્રો સુપ્રભા જય શ્રી ગણેશ ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ આજે બૃહસ્પતિ કહેતા ગુરુ સૂર્ય અને કેતુની વાત કરીશું કે કુંડળીમાં કયા પ્રકારે સારા પરિણામ આપે ખરાબ પરિણામ આપે અને સારા પરિણામ આપે તો ક્યારે સારા પરિણામ આપે સંક્રાંતિનો સૂર્ય આજે સાયનનો રાત્રિ દરમિયાન બદલી રહ્યો છે પોતાની રાશિ વર્ષાઋતુનો પ્રારંભ થઈ રહ્યો છે મતલબ હવેથી બધા યોગો સારા દેખાઈ રહ્યા છે તો એ સાથે સાથે બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ આપના પ્રશ્નોના જવાબ શું કરવાથી લાભ થાય શું કરીએ તો નુકસાન કયા મંત્રનો જાપ છે એનું કરવું જોઈએ દાન આ બધી જ વાતો કરીએ શરૂઆત કરીએ પંચાંગથી તદય લગ્નમ સુધીનમ તદય તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી મિત્રો પંચાંગ જોઈએ આજે તો વીસ છ બે હજાર ચોવીસ આજે ગુરુવાર છે જેઠ મહિનાના શુક્લ પક્ષની આજે ત્રયોદશી તેરસ છે સવારમાં સાત કલાક અને ઓગણપચાસ મિનિટ સુધી ત્યારબાદ ચતુર્દશી કહેતા ચૌદશની છે હવે નક્ષત્ર જે છે એ આપણે કહીએ વિછુડો તો વિછુડામાં જેને પેટનો વિછુડો કહેવાય એ અનુરાધા નક્ષત્ર છે આજે સાધ્ય નામનો યોગ ગર નામનું કરણ રાશિ છે વૃશ્ચિક ન અને એ અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના જેની રાશિ વૃશ્ચિક છે જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે સાથે સાથે આજે જે બાળકો જન્મે એની વૃશ્ચિક રાશિ કહેતા ન અને ય અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે આ પ્રમાણે છે આજનું ગણિત જય ગણેશ હવે વાત કરીએ દિન વિશેષની પૈસો આવે ત્યારે તકલીફ પૈસો ના આવે ત્યારે તકલીફ પૈસો આવે તો ક્યાં વાપરવો એ પણ તકલીફ હાથમાંથી પૈસો નીકળી જાય તો પણ તકલીફ હવે આને તો ક્યાંય આમ બીજું કંઈ દેખાતું નથી પણ સામાન્ય રીતે કોઈ પણ સમય જ્યારે આપણો હોય અને એવા સમયે આપણે ધન ઉપાર્જન કરીએ થોડા પૈસા આપણી પાસે બચે અથવા તો કોઈ પૈતૃક સંપત્તિ હોય અથવા તો કોઈ આપણે જેને કહેવાય ભાઈ જૂની વસ્તુઓ વેચીએ અને નવી વસ્તુઓ લેવા માટે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે આપણી પાસે એક મૂડી આવે છે અને એ મૂડીનું ક્યાં રોકાણ કરવું એ મૂડીનું કઈ રીતે રોકાણ કરવું કોની સલાહથી રોકાણ કરવું કયા કયા ક્ષેત્ર રોકાણમાં મને લાભ કરાવડાવશે તો એ બધી વાતો આપણે વિચારતા હોઈએ આ વાત એને જ આજે સાંભળવાની છે કે જેની પાસે પૈસા છે બાકી ઉસીનું લઈને ખરે ઉદારતા મરદના દીકરા તો હિંમત ના હારતા કે હમણાં જ કે શેર બજારની અંદર ચાલીસ હજારનું રોકાણ કર્યું એટલે આપણે કહીએ ચાલીસ હજાર તારી પાસે હતા ને ક્યાંથી લાયા કે પાડોશી મકાન વેચ્યું ને એની પાસે પડ્યા હતા તો ઉશી ના લઈ લીધા પણ આ શેર બજારમાં તને મળશે કે કેમ પાછું કે નાના મળશે મારા આવું શું બોલો છો હકીકતમાં બે ચાર મહિને જ્યારે પાછા ફરતી આવે ત્યારે શું કે ખબર છે કાગળિયા થઈ ગયા હા હે અપોપુલાના ચાલી દેવાના એનું શું થયું કે કમા શું શું ધીમે ધીમે આમાં વાતો નથી મારે તો એવી યાદ વાત કરી છે કે રોકાણ કરવા માટે તમારી કુંડળીમાં કયો સમય સારો છે ક્યારે રોકાણ કરાય પ્રોપર્ટીમાં કોઈપણ પ્રકારે રોકાણ કર્યું હોય તો એ પ્રોપર્ટીમાં કરેલ રોકાણ મને ક્યારે ફળ આપે મારે શેમાં રોકાણ કરવાથી લાભ થાય હવે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માટે શું મારે વાસ્તુની જરૂર પડે તો મિત્રો આ બધી વસ્તુઓ આપણે આજે જન્મકુંડના આધારે જોવા માટે પ્રયત્ન કરીશું તમે ઘણી વખત જોજો કે જો મેં આપણે જુઓ કે મેં ઘણી વખત જોયું છે મંગળ એ પ્રોપર્ટીનો કારક છે એ જ્યારે ગુરુ સાથે યુતિમાં આવે ત્યારે વ્યક્તિ પ્રોપર્ટી ખરીદે અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ આની પાસે પ્રોપર્ટી ઘણી હશે તો આપણે વિચારીએ કે ભાઈ તારી પાસે તે ઘણું રોકાણ સારું કર્યું છે પ્રોપર્ટીની અંદર કારણ કે ગુરુ અને મંગળનો પ્રભાવ જોઈ લઈએ એટલે આપણને ખબર પડી જાય કે આને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં પ્રોપર્ટી ઉપર વધારેનું ફોકસ છે ધ્યાન છે અને પ્રોપર્ટીને ખરીદશે ઘણી વખત કોઈ મકાન ખરીદી લે ઘણી વખત કોઈ જમીન ખરીદી લે ઘણી વખત કોઈ બીજી વસ્તુઓ ખરીદી લે પણ પ્રોપર્ટીને લગતી વસ્તુઓ ખરીદવાની હોય ત્યારે મંગળને પ્રાધાન્ય આપવામાં આવે છે અને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય જયારે રોકાણ કરવાનું હોય ત્યારે તમે જોજો એને ગુરુ સાથે યુતિમાં મંગળ હોય ત્યારે એ યોગ્ય જગ્યાએ રોકાણ કરે પણ આ બે વસ્તુથી કામ નથી ચાલતું મિત્રો ઘણી વખત આપણે અહીંથી સાડા નીકળી જઈએ અને એક બંફાવે એટલે આપણી એવરેજ બધી અતિન ત્યાંથી આવીને ઉભી રહી જાય એ જ પ્રમાણે તમારે ગુરુ સાથે મંગળ પ્રોપર્ટીમાં અને આપણે આપણે જાણીએ આ વસ્તુ કે ભાઈ તે પ્રોપર્ટીમાં રોકાણ કર્યું કે હા એક જગ્યાએ મેં આ જગ્યાએ પ્રોપર્ટી લીધી એક જગ્યાએ મેં આ પ્રોપર્ટી લીધી એક જગ્યાએ મેં આ પ્રોપર્ટી લીધી એવું આપણને કે એટલે ઘણી બધી કુંડળીઓ જોઈએ એટલે આપણને આ વસ્તુની ખબર પડે કે પ્રોપર્ટી તો આને લીધી છે હવે આ પ્રોપર્ટી મને સુખ આપશે કે કેમ ઘણી વખત તમે જોજો છો કે આ મંગળ અને ગુરુ જ્યારે કેતુ સાથે યુવતીમાં હોય આ મંગળ અને ગુરુ જ્યારે રાહુ સાથે યુતિમાં હોય આ મંગળ અને ગુરુ જ્યારે શનિ સાથે યુવતીમાં હોય યુઝ યુઝ ધાતુ ઉપરથી બને યુતિ યુતિ એટલે જોડાણ એક ગ્રહ બીજા સાથે ગ્રહ સાથે મળે તો એક ગ્રહનું પોતાનું પ્રભુત્વ ઓછું થઈ જાય હું તો તમને એમ કહું કે ખાટું દહીં અને ગળ્યું દહીં બરાબર ખાંડ નાખી દહીં કર્યું હોય આ બે તમે ભેગા કરો તો ત્રીજો સ્વાદ આવે એમ ગ્રહોમાં પણ એક ગ્રહોની જે પોતાની જે 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 પેલી છે એની અંદર બીજો ગ્રહ ઉમેરાય ત્યારે એનું અલગ વાતાવરણ બનતું હોય તો પ્રોપર્ટીના રોકાણની અંદર અમે કહીએ ભાઈ આ વસ્તુ તમે પ્રોપર્ટી કરી છે પણ કેતુ સાથે યુતિમાં આવે ત્યારે આપણે એમ કહેવું પડે કે પ્રોપર્ટીમાં તમે રોકાણ તો કર્યું છે પણ પ્રોપર્ટી તમારા માટે બેનિફિટવાળી નથી તમને લાભ નથી કરતી તો કે હા એક પ્રોપર્ટી છે એમાં ઇન્ડિકેશન ચાલે છે એક પ્રોપર્ટીમાં જે પૈસા માંગીએ એ પ્રમાણે મળતા નથી અને એક પ્રોપર્ટી એવી જગ્યાએ છે કે જે આપણે કબજો હોવા છતાં આપણે એનો ભોગવટો નથી મળી શકતા આપણને એનું ફળ નથી મળતું ત્યારે આ શું ના એના કારણે આવું થાય તો કે કૌટુંબિક બાબતોની અંદર ક્યારેક ક્યારેક પૈતૃક સંપત્તિના પૈસા વેચ્યા પછી આપણે જમીન લેતા હોઈએ ત્યારે આપણી પાસે રોકાણ છે ત્યારે ઘણી વખત તમે મોટી ફેક્ટરીઓમાં જોજો કે મોટી ફેક્ટરીઓ કોઈપણ પ્રકારની મોટી ફેક્ટરીઓની અંદર એક નાગ દેવતાની દેરી તમને જોવા મળશે કારણ કે એ જ્યાં સુધી માનસિક એવું પેલું છે કે જ્યાં સુધી નાગદેવતાની સ્થાપના નહીં કરો ત્યાં સુધી મને આ પ્રોપર્ટી લાભ નહીં કરાવડાવે અને હકીકતમાં ઘણા લોકોના અનુભવે આપણને જોવા પણ મળ્યું છે કોઈ પણ જે ખુલ્લી જમીન છે ને એ ક્ષેત્રપાળની જમીન છે ખુલ્લી જમીનના માલિક કોણ છે ક્ષેત્રપાલ છે આપણે જમીન નથી આપણે તો ખાલી લીધી આપણા માટે પણ એના માલિક ક્ષેત્રપાળ છે હવે એની ઉપર તમે કોઈપણ પ્રકારનું બાંધકામ કરો છો એ પ્રોપર્ટીને કોઈપણ પ્રકારનું બાંધકામ કરો છો મતલબ એ જમીનને તમે દબાવી રહ્યા છો જે તમારી નથી તો આવા સમયે આપોઆપે એમ કહેવાય છે કે ક્ષેત્રપાળનો દોષ લાગે છે કારણ કે જમીન આપણી નથી જમીન ક્ષેત્રપાળની છે જેને આપણે નાગદેવતા તરીકે પૂજીએ છીએ ખેતરની રક્ષા કરે છે એ નાગદેવતા એનું નામ ક્ષેત્રપાળ છે અને એમ કહેવાય છે નાગનું આયુષ્ય બહુ લાંબુ હોય છે કોઈ પણ જે મૃતાત્મા મરી જાય ગુજરી જાય અને પછી એનો જીવ એ એ ખેડૂત હોય તો એનો જીવ જમીનમાં રહી જાય અને પછી એ નાગ સ્વરૂપે આપણને દર્શન આપે છે એટલા માટે આપણે નાગ દેવતાની પૂજા કરીએ છીએ નવ પ્રકારના નાગ ગણ્યા છે અનંતમ વાસુકી શેષમ શેસમ ચ કંબલમ શંખપાલમ તારતરાષ્ટ્રમ તક્ષકમ કાલીયમ તથા આ એતાની નવ નવનામની અલગ અલગ પ્રકારના કુળ છે અને એની અંદર કુળમાં કયા કુળમાં આ આ આ પિતૃઓ આપણા છે જેના કારણે રક્ષા કરે છે હવે આપણે તો જમીન વેચી મારી જમીન બીજાએ લીધી બીજાએ પ્રોપર્ટી લીધી પછી એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ કર્યું પછી રોકાણ કરી રોકાણ કર્યા પછી એ પોતે અંદર ઉપર કંઈક બનાવવા માંગે છે ફેક્ટરી બનાવી છે એને કંઈક સારું બનાવ ઘર બનાવવું છે ફાર્મ હાઉસ બનાવવું છે એક્સ વાય જેડ પણ એવા સમયે એને કેમ લાભ નથી કરાવતો તમારી કુંડલીમાં મંગળ પાવરફુલ છે તમારી કુંડળીમાં ગુરુ પાવરફુલ છે છતાંય તમારી કુંડળીમાં રહેલો આ કેતુ અને રાહુ જે છે એ ક્યાંક ને ક્યાંક પૈતૃક સંપત્તિ અથવા તો આમ જેમ ક્યાંક આગળથી જે સંપત્તિ આપણે ખરીદી છે એ સંપત્તિ આપણને લેણે ના રહે અને એના કારણે તમે ઘરા ઘણોમાં જોજો મોટા મોટા બંગલા હોય પણ મગજમાં ઉતરેની શાંતિ ના થાય અંદર એ આના થતા એમ નાના ઘરો સારા હતા કારણ કે અહીંયા આપણી પોતાની એનર્જી હતી અને આ જે ઘર છે એમાં ક્યાંક ને ક્યાંક દોષકારક છે તો મિત્રો આ વસ્તુ જોવાની છે અને એટલા માટે કોઈ પણ મોટી ફેક્ટરી બનાવે ત્યારે એના ઘરના એ જગ્યાના ઈશાન ખૂણામાં અથવા નૈઋત્ય ખૂણાની અંદર એક સરસ મજાનું એક નાનકડું મંદિર બનાવે અને મંદિર બનાવી નાગદેવતાની દેરી બનાવે છે અને એ પછી દરરોજ સવારમાં જે કોઈ આવે એ પૂજા કરે છે દિવા ધૂપ કરીને પૂજા કરે ક્યારે ક્યારેક કુલેર ધરાવે ક્યારેક ક્યારેક પોતે શ્રીફળ વધેરે અને એ પ્રમાણે જ્યારે જ્યારે તિથિ આવતી હોય ત્યારે નાનકડું હવન કરે જેના કારણે પ્રસન્નતા આપતા દેવતાઓ દરેક જગ્યાએ શાંતિ પ્રદાન કરે છે ઘણા લોકો આ અનુભવ્ય પણ છે મતલબ આ અનુભવી વાત સિદ્ધ થયેલી છે કે કોઈ પણ જગ્યાએ દોષ જયારે લાગતા હોય આવી બીજાની પ્રોપર્ટી ખરીદી હોય આ પોતે બાંધકામ કરવાના હોય બાંધકામ કરતા પહેલા આ રીતે કરેલું કર્મ તમને સારામાં સારી સફળતા પ્રદાન કરે ઘણી વખત મેં કોઈ વસ્તુ ખરીદી અને એ ક્યાંક ને ક્યાંક મને તકલીફ આપી રહી છે મારી પ્રોપર્ટી રોકાણ કર્યું છે છતાં એ ક્યાંક એમ કે કોઈ કોઈની નજર લાગી ગઈ હોય અને એના કારણે પ્રોપર્ટીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ નુકસાન કરાવતું હોય ઘણી વખત એવી જગ્યાએ પ્રોપર્ટી લેવાઈ ગયું હોય આપણને ભાઈ આ જગ્યાએ કાલ હવારમાં બે દાડા પછી આમાં સુધારો જોવા મળશે સારી રોકાણ કરેલું હોય છે તો આપણને રકમ સારી પાછી મળશે અને એવી જગ્યાએ કરેલું રોકાણ આપણે સારા ઇજરાદાથી સારા મનથી કર્યું હોય પણ એવી જગ્યાએ રોકાણ થઈ જાય કે જેના કારણે ત્યાં આપણું કંઈ આગળ જ ના વધે ઉપરથી બે રૂપિયા ઓછા મળે પછી એમ છે કે આના કરતા કાઢી નાખો તો સારું એવા સમયે તમે આ ત્રણ ગ્રહોને ધ્યાનમાં રાખો કુંડળીમાં તમારી કુંડળીમાં ત્રણ ગ્રહો જો પ્રબળ હશે તો તમને પ્રોપર્ટીમાં કરેલા રોકાણ લાભ પર કાઢાવાશે અને સાથે સાથે સારી સફળતા પણ અપાવશે તો કયા કયા ત્રણ ગ્રહો તો એક તો મંગળ મંગળ કુંડળીમાં મેષ રાશિમાં હોય મંગળ કુંડળીમાં વૃશ્ચિક રાશિમાં હોય અથવા મંગળ કુંડળીમાં મકર રાશિમાં હોય ત્યારે એ પ્રોપર્ટીમાં કરેલા રોકાણ હંમેશા લાભ કરાવડાવતા હોય છે ગુરુ જ્યારે કર્ક રાશિમાં હોય ગુરુ જ્યારે ધનરાશિમાં હોય ગુરુ જ્યારે મીન રાશિમાં હોય અને એવા સમય મંગળ સાથે એક દ્રષ્ટિ કે યુતિમાં હોય મંગળની દ્રષ્ટિમાં હોય ગુરુની દ્રષ્ટિમાં હોય મંગળ તો આ પ્રમાણે પરસ્પર યુતિ ચાલતી હોય અથવા તો એકબીજાની રાશિમાં હોય જ્યારે પરિવર્તન યોગ કહેવામાં આવે છે આવા સમય પ્રોપર્ટીને લગતા કામકાજમાં લાભ કરાવડાવે પણ આ લાભ લાંબા ગાળા સુધી ચાલશે તો એ જોવા માટે મારે રાહુને જોવો પડશે જો રાહુ કદાચ ગુરુ અને મંગળ સાથે આવતો હોય તો એ નુકસાન કરાવે જેના કારણે કરેલી પ્રોપર્ટી કરેલા રોકાણો આપણને નુકસાન કરાવડાવે કેતુ સાથે હોવાના કારણે ક્યાંક નખામાં પડે જમીનના દસ્તાવેજો ના થાય ઘણી વખત આપણી પાસે હોવા છતાં આપણા આપણું હોવાનું આપણને અહેસાસ ના થાય એ ઘણી વખત એ પ્રોપર્ટી એવી આમ જેને કહેવાય ને કે આ કંઈ વડે જ નહીં આપણું ગુજરાતીમાં કહીએ ને તો આ બધી વસ્તુઓ પણ કેતુ સાથે જયારે મંગળ અને ગુરુ પડ્યો હોય ત્યારે આ વસ્તુ બનતી હોય છે ગુરુ જ્યારે સૂર્ય સાથે પડતા હોય ત્યારે સમજી કોઈ વડીલોના આશીર્વાદ આપણી ઉપર ઉતરેલા છે અને એના કારણે કોઈ પણ નાનકડી પ્રોપર્ટી આપણે લઈએ ને તો એ નાનકડીમાંથી મોટી લેવાય એથી પછી મોટું કાયમ કરતા કરતા વિસ્તાર આપણો વધતો જાય તો ગુરુ અને સૂર્ય આ પ્રમાણે મંગળ સાથે યુતિમાં હોય ત્યારે ઉતાવળીએ પણ ઘણી વખત નથી કહેતા કે હા આપણે નક્કી કર્યું અને હવારમાં આપણે લઈ લીધી તો આ પ્રોપર્ટી લાભ કરાવડાવે છે હવે આ મંગળ જ્યારે બુધ સાથે યુતિમાં હોય ત્યારે મોટાભાગે આપણે જમીન લીધી ખરી એટલે ખાલી આપણે દસ્તાવેજ કર્યો આપણા નામે કરી પણ આપણે ત્યાં રહેવા જતા નથી શું કંઈક રોકાણ કર્યું છે અમુક ટકા ખેડૂતોને કે અમુક ટકા જેને આપવાના હોય આપણે આપી દીધા પછી એ બીજાને વેચવા માટે પ્રયત્ન કરીએ છીએ કે પ્રોપર્ટી આપણી છે પણ કોઈ ગ્રાહક જો સારો મળે તો અંદરથી થોડું ઘણું જે કંઈ મળે એ લઈ લઈએ અને બાકી કોઈકને પધરાવી દઈએ તો આવા સમયે ગુરુ બુદ્ધ અને મંગળ આ ત્રણ ગ્રહોને જો આપણે ધ્યાનમાં રાખીએ તો સારી સફળતા મળે ઘણા બધા દર્શકો પ્રશ્ન પૂછતા હોય છે કે મકાન લેવાના યોગ ક્યારે થશે તો મકાન લેવા માટે કુંડળીમાં ચોથું સ્થાન જોવાતું હોય છે મકાન લેવા માટે પાંચમું સ્થાન જોવાનું હોય છે મકાન લેવાના યોગ ચોથા સ્થાનનો ગ્રહ ચોથા સ્થાનમાં રહેલો ગ્રહ ચોથા સ્થાનના જે રાશિ પડ્યોનો સ્વામી ક્યાં પડ્યો છે કયા ગ્રહોની દ્રષ્ટિ દ્રષ્ટિયુતિમાં છે અથવા તો ચોથા સ્થાન ઉપર કયા ગ્રહોની દ્રષ્ટિ પડી રહી છે એના આધારે જોઈ શકાતું હોય છે તો મિત્રો નાની નાની વાતો છે પણ જ્યારે પણ કોઈ રોકાણ કરવાનું હોય ત્યારે આ રોકાણ મને લાભ કરતા છે કે નહીં પ્રોપર્ટી મારા માટે નુકસાન કરતા તો નથી ને અને કદાચ નુકસાન કરતા જો પ્રોપર્ટી હોય તો અમુક પ્રકારના વાસ્તુના દોષ નિવારણ કરવાથી શું એમાં રૂકાવટો આપણે દૂર કરી શકીએ છીએ અથવા તો એને કાઢી નાખવી જોઈએ જેનાથી જ લાભ થાય છે આ બધી વસ્તુઓ મને તમને જગ્યાનો પ્રભાવ વાસ્તુનો પ્રભાવ અને જન્મ કુંડળી આ બંને તમે સાથે મેળવો એટલે આપણને ખબર પડી જાય કે આ વસ્તુ કરવા જેવી છે અને આ વસ્તુ નથી કરવા જેવી જય ગણેશ ચાલો આજે પ્રથમ કોલર વીટીવી ના ભવિષ્ય હલો હેલો જય ગણેશ જય ગણેશ દીકરા વિશે હા મારા દીકરા વિશે જન્મ તારીખ છે ચૌદ બાર બે દસ ચૌદ સમય સમય સવારે અગિયાર ને અને સ્થળ છે ઉના ઉના એટલે દેલવાડા વાળું ઉના ઉના ગીર ઉના ગીર અચ્છા શું પ્રશ્ન હતો બાબાનો એ અભ્યાસમાં સેવન પાછ્યો છે અભ્યાસમાં જરાય ધ્યાન નથી વર્ષે છતાંય કઈ રિઝલ્ટ નથી એના માટે કઈ એના માટે વિધિ કઈ હવે તમને કહું કે એને હજી ચૌદ વર્ષ થયા છે બેન એટલે અભ્યાસની અંદર હવે વિશેષ ધ્યાન એટલા માટે આપવું પડે કે નાનો કુંબળો છોડ હોય અને વાળો એમ વડે આપણે શાસ્ત્ર એવું કહે છે હવે એ પ્રમાણે અહીંયા જે પાંચમું સ્થાન વિદ્યાનું સ્થાન છે વિદ્યાના સ્થાનનો સ્વામી બુધ છે બુધ અહીંયા કુંડળીમાં અધિશત્રુ પણ બને છે સાથે સાથે રાહુ સાથે યુતિમાં પણ આવે છે તો આ બુધ અને રાહુની યુતિ અભ્યાસમાં થોડી ગતિ ધીમી કરાવડાવે મંગળ ધન રાશિનો છે બધો અભ્યાસમાં સફળતા તો સારી મળે પણ બાળ સહજ વૃત્તિ જેને કહી શકાય કે અભ્યાસમાં વધારે ધ્યાન ન આપે ઇતર પ્રવૃત્તિમાં વધારે ધ્યાન આપે તો આવા સમયે બુધનું રત્ન આવે છે પાનુ ચારથી પાંચ કે સાડા પાંચ કેરેટનું પાનું લઈ અને એનું સુંદર મજાનું લોકેટ બનાવવાનું છે બરાબર અને એ ચાર મુખી રુદ્રાક્ષની સાથે એને સેટ કરી અને લીલા દોરામાં લીલો દોરો કેટલો લેવાનો એના શરીરના માપનો અને એ એના ગળામાં જો પહેરાવવામાં આવે દરરોજ સવારમાં સ્નાનાધિક કર્મથી પરવારીને પહેરાવી દેવાનો રાત્રે સૂતા પહેલા એને કાઢી નાખવાનો તો આ પ્રમાણે અભ્યાસની અંદર ચાર મુખી રુદ્રાક્ષ અને બુધનું રત્ન એને ખૂબ જ સારી સફળતા આપશે બીજી વસ્તુ છે બુધ અને મંગળ અને રાહુ થોડો અંગાર યોગ સ્વભાવની થોડી ઉગ્રતા આપણે કહીએ એટલે ભણવાનું કે વાંચવાનું કહીએ એટલે થોડો ખારો થાય આપણી પર ક્રોધ કરે તો એવા સમયે અંગાર યોગના દોષનું જો નિવારણ થાય તો પ્રયત્નથી એનું નિવારણ કરાવડાવું જેના કારણે અભ્યાસની અંદર એની પૂર્ણ દ્રષ્ટિ પડે છે તો અભ્યાસમાં શિથિલતા જે છે એ થોડી ઓછી થાય અને સારા પરિણામ મળે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ હા હા મારા મમ્મી માટેનો પ્રશ્ન હતો બરાબર મારા મમ્મીની જન્મ તારીખ છે પંદર એક એકસઠ રાત્રે છે પણ સમયની ખબર નથી અને જન્મસ્થળ મોરબી બરાબર મારા મમ્મી ને જીવનમાં સંઘર્ષ બહુ કરવો પડે છે અને ઘરમાં દવાયુ દવા બહુ બધા દવાઈ નો બહુ પિતૃ પિતૃ દોસ્તો નથી ને ઘરમાં તી ખબર હવે કાલ જ પાછું મારા મમ્મી નું ઓપરેશન કરવાનું છે હજી મારા ભાભી નું ઓપરેશન કરાય હજી બાર છ મહિના માંડ થયા હવે ત્યાં મારા મમ્મી નો ગળામાં ગાંઠ નીકળી હતી તેનું ઓપરેશન કરવાનું છે તમે એક કામ બેન કરો કુંડળીના આધારે હું કઉ છું તમને ગુરુ શનિ અને ચંદ્ર ભેગા પડેલા છે ધન રાશિમાં દેહ ભાવની અંદર મમ્મીની કુંડળીમાં આમ તમારે કેવું સામાન્ય તમારી બધાની કુંડળીમાં કે ચંદ્રની કુંડળીના આધારે જોઈ શકાય તો અહીંયા ગુરુની એક દ્રષ્ટિ પડે છે પાંચમા સ્થાન ઉપર ગુરુની એક દ્રષ્ટિ પડે છે સાતમા સ્થાન ઉપર ગુરુની એક દ્રષ્ટિ પડે છે નવમાં સ્થાન ઉપર મતલબ સહજતાથી સફળતા ન મળે પણ સતત પ્રયત્ન કરવાથી સફળતા મળે દરરોજ સવારમાં આપણે જ્યારે ઉઠીએ ત્યારે એક વસ્તુને ધ્યાનમાં રાખવાની ઘરની અંદર કોઈ પણ જગ્યાએ રાત્રિનો કચરો બને ત્યાં સુધી ન હોવો જોઈએ સવારમાં પહેલા ઉઠીને હજવાડી વાળવાનું રાખો ત્યારબાદ કોઈ પણ ઘરનું એક સ્ત્રી દીકરી હોય કે માતા હોય એ એ સ્નાન કરી અને પાણી દીવો કરે પાણી પાણીયારે દીવો કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરી નજીકમાં પીપળો હોય તો પીપળાના વૃક્ષને પગે લાગી એની પ્રદક્ષિણા કરી અને ત્યાં દીવો કરે એક સત્યાવીસ અઠ્યાવીસ દિવસનો પ્રયોગ કન્ટિન્યુ કરવાનો છે પછી કદાચ એકાદ દિવસ વચમાં ચૂકાઈ જાય તો ચાલે એક વસ્તુ આ બીજી વસ્તુ એ છે કે નિયમિતતા જરૂરી છે ઘણી વખત તમે કીધું હજી ભાભીનું પૂરું થયું ત્યાં મમ્મીનું શરૂ થયું એટલે ક્યાંક ને ક્યાંક પિતૃ દોસ્તો છે તો યોગ્ય એના કોઈ આચાર્યનો આશ્રય લઈ અને પિતૃ શાંતિની પૂજા પણ વ્યવસ્થિત કરાવડાવી લેવામાં આવશે તો મને લાગે છે સારી સફળતાની પ્રાપ્તિ થશે કુંડલીમાં રાહુ જે છે ને એ સિંહ રાશિનો છે મતલબ સિંહ રાશિમાં રાહુ પિતૃદોષ થોડું સૂચન કરી રહ્યો છે પણ તમે કોઈક સારો પંડિત એનો આશ્રય લઈ અને તમે ચોક્કસ કરાવડાવજો કદાચ મને લાગે છે ટૂંકા સમયમાં સારી સફળતા મળશે આ ઓપરેશનનો જે કઈ ખોટા ખર્ચાઓ પૈસો આપણો ધોવાય છે એ કદાચ ન ધોવાય એવું બને તો આ થોડું થોડું કાગતા રહે છે બેન જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ જય માતાજી હું તળાજા મારા ભાઈ ના શાળા માટે પૂછવાનું છે એની જન્મ તારીખ એનું નામ છે ચંદ્રસિંહ એની જન્મ તારીખ છે બે ચાર બાણું એનું જન્મસ્થળ હરિયાણા ધોડિયા તાલુકામાં બરાબર અને સમય એનો સવારના સાડા નો બરાબર હવે એને સગાઈ નું બધે નક્કી થાય અને રાત માં રૂપિયા બદલાવાનું હોય ને ના આવી જાય છે એનું કારણ શું કારણ તો તમને ખબર હોય બેન હા નક્કી થાય છે ને એને આમ પાકું થાય ને પછી ના આવી જાય સાતમા સ્થાન માં જે કોઈ ગ્રહ છે એ એનો ભાગીદાર હોય છે હવે સાતમા સ્થાન માં કોઈ ગ્રહ નથી પણ સાતમા સ્થાન નો સ્વામી શુક્ર છે હવે શુક્ર બેઠેલો છે લાભસ્થાન ની અંદર શુક્ર બેઠેલો છે મંગળની સાથે યુતિમાં હવે શુક્ર જન્મકુંડળીની અંદર જો જોવા જઈએ મંગળ કુંભ રાશિમાં દસ અંશનો શુક્ર કુંભ રાશિમાં ઓગણત્રીસ અંશનો મતલબ શુક્રનો રથ મંગળના રથથી આગળ છે મતલબ લગ્નના યોગ તો સારા દેખાય છે હવે બીજી વાત તમને કહો ફાગણ મહિનાના શુક્લ પક્ષની કૃષ્ણ પક્ષની ચૌદશનો જન્મ છે હવે ચૌદશ ને અમાસનો જન્મ આવે ત્યારે કોઈપણ કાર્યમાં સૂર્ય અને ચંદ્ર મન અને આત્મા જેને કહેવાય ને એ દુભાય એટલે અમા એટલે નજીકના વાસ એટલે નિવાસ કરવો સૂર્યચંદ્ર નજીક નિવાસ કરે એટલે એમાં વશે કહીએ એની આગળનો દિવસ એટલે કે ચૌદશનો દિવસ છે હવે એક વસ્તુ આ કે છેક સુધી સારું જોયેલું હોય સારું પાત્ર હોય વ્યવસ્થિત આગળ વધી શકાય એવી તૈયારી હોય અને ક્યાંક ને ક્યાંક પાછું ફેંદાઈ જાય જેના કારણે પરિણામ આપણને સારા ન મળે બીજી વસ્તુ તમને કહું કે શનિ મહારાજ આપણે ખાસ જોતા હોઈએ છીએ લગ્નમાં ગુરુ મહારાજ પણ જોતા હોઈએ છીએ હવે શનિ અહીંયા દસમા સ્થાનમાં છે અને શનિની દસમી પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર પડે છે લગ્ન યોગની અંદર કદાચ વિલંબનું કારણ આપણ હોઈ શકે ત્રીજી વસ્તુ છે સૌથી ઊંડી નાખે એવી વસ્તુ ગુરુ તો ગુરુ તો સિંહ રાશિમાં છે તો સિંહસ્થ ગુરુ લગ્નમાં ક્યાંથી સારી સફળતા અપાવે અથવા તો લગ્ન થઈ જાય પછી પણ ઘણી પ્રમાણે મેં જોયું છે કે એને એને પારિવારિક જીવનની અંદર એટલી બધી શાંતિ સુખ નથી મળતું બે વસ્તુ ધ્યાનમાં રાખો એક તો શનિ મંડલ મહાપૂજા કરાવડાવી લ્યો અને સાથે સાથે શનિ મંડલ મહાપૂજાની સાથે બ્રહસ્પતિ શાંતિ કરાવડાવી લ્યો આ બે કરવાથી સારી સફળતા મળશે એક ઓપેલનું રત્ન અથવા તો ડાયમંડ હીરો એને જમણાથી ત્રીજી આંગળીમાં ચાંદીમાં પહેરાવવામાં આવે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે જન્મસ્થાન પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતા છે તુલા રાશિથી ધન રાશિથી મીન રાશિથી અને કન્યા રાશિથી સારું લેણું દેખાય છે બુધવારે મગનું દાન કરે તો પણ એને સારી સફળતા અપાવશે જય ગણેશ બીજા મિત્ર સાથે વાત કરીએ હેલો હલો જય ગણેશ જય ગણેશ પ્રશ્ન છે હા હા

એટલે હવે જુઓ ધનાધિપતિ ગુરુ જે લગ્નેશ છે એ છઠ્ઠા સ્થાનમાં ખાડે બેઠો છે તો પેલા તો ચરી એટલે ભોજન અને ભજન આ બંને વસ્તુ થાય આપણે દવા ને દુવા બે સાથે કામ કરીએ દવાઓમાં જે પ્રમાણે દવાઓ કરતા હોય એ પ્રમાણે તો દવા કરવી જ રહી પણ વિશેષ કરીને ધર્મ અને શ્રદ્ધાની વાત કરીએ આધ્યાત્મિકતાની વાત કરીએ તો આવા સમયે ચણાના લોટમાં ગોળનું પાણી નાખીને ગુરુવારના દિવસે એક સરસ મજાની રોટલી બનાવવામાં આવે એક બાજુ ચેડવાની એક બાજુ કોરી રાખવાની એક બાજુ ચેડવાની નહીં આપણે આપણા શરીરની અંદર સાત લેયર સાત ચક્રો આવે છે જે એક શરીરમાં હાજા માદા આપણને રાખતા હોય તો ઉંબરા ઉપર ઉભા રહી અને સાત વખત આ જે આપણે રોટલી બનાવી છે ને સાત વખત માથા પરથી ઉતારવાની ત્યારબાદ એના સત્યાવીસ નક્ષત્ર છે તો સત્યાવીસ ટુકડા કરવાના એમાં દૂધ ઉમેરીને ગાયન ખવડાવી દેવાની અથવા કૂતરાણ ખવડાવી દેવાની તો એક 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 માનસિક શાંતિ મળે જેના કારણે શરીરમાં રહેલા રોગ ઓછા થાય બીજી વસ્તુ એ તમને કહું કે ગુરુવારે ઉપવાસ કે એકઠાણું કરી શકાય જેના કારણે પણ સારી સફળતા મળે ગુરુવારે ચણાની દાળનું ગોળનું દાન કરી શકાય એના કારણે પણ સારી સફળતા મળે દેવ મંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડામ હરતું મેં ગુરુ તો આ પ્રમાણે અંગૂઠો અને આ પહેલી આંગળી આ પ્રમાણે પ્રેસ કરી અને આ મેં બોલ્યો એ મંત્ર જો કરવામાં આવે ધીમે ધીમે થાય ભાઈ અમારી એ કોઈ ઇન્જેક્શન કંઈ તાવ મટે નહીં પણ જ્યાં સુધી એનો કોર્સ કરીએ ત્યાં સુધી સારું તો આપણે સફળતા મળવા માટે આટલી આટલી વસ્તુ કરવી જરૂરી છે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હલો જય ગણેશ જય ગણેશ હાજી હા સાહેબ મારા મારો બાબા વિશે પૂછું બાબા નું નામ વિરાટ જન્મ તારીખ બે પાંચ બે હજાર સત્તર બે પાંચ બે હજાર સત્તર સમય સમય બે હજાર પાંચ હે બે હજાર પાંચ બે હજાર પાંચ સત્તર બે હાજર પાંચ અરે સત્તર બે હજાર પાંચ પણ મહિનો ગયો સત્તર સત્તર તારીખ બીજો મહિનો બે હજાર પાંચ બે હજાર પાંચ તમે કઈ માં ભણ્યા સાહેબ પણ તો પછી પેલા જન્મ તારીખો પછી મહિનો કરો રાગે રાગે કોઈ કોમ્પ્યુટર પકડશે નહીં તારીખો પેલા સત્તર તારીખ બીજો મહિનો સત્તર તારીખ બીજો મહિનો ને બે હજાર ને પાંચ પાંચ હા ગુરુવાર છે મંગળવાર છે મને ખબર નઈ સમય 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 સાથે બરોબર શું પ્રશ્ન હતો એના ઓગણીસ તારીખે ભણવાનું થોડો મંદો રોક મશીનરી નો કોર્ષ કર્યો છે મેસાધિપતિ મંગળ મંગળ કુંડલીમાં જો જોવા જઈએ તો પાંચમા સ્થાનમાં વિદ્યા પ્રાપ્તિના સારા ફળની આશા તો રાખી શકો છો આપ પણ સૂર્ય અહીંયા અધિશત્રુ બને છે બુધ અહીંયા અસ્તંગત બને છે જેના કારણે કોઈ પણ પ્રાઇવેટ ક્ષેત્રમાં અથવા તો એવી જગ્યાએ નોકરી કરે જ્યાં એને સારી સેલરી મળે બે હજાર ને પચીસના માર્ચ મહિના પછી સારી સફળતા અપાવશે કારણ કે આપ જો દોઢ બે વર્ષ ગયા થોડાક રાશિ વર હતા

અને બપોરના આપણે સમય બપોરના બે ને પંચાવન બરાબર અને આપણે જન્મ સુરત બરાબર અને એમાં અત્યારે જોબમાં છે ને પદ્ધતિ થતી નથી ને જોબમાં અત્યારે હું કામ મારું ચાલતું નથી ડાયમંડમાં એટલે મંદી આવે ને એવું થાય તો ફ્યુચરમાં શું ડાયમંડ બરાબર છે બીજે જોબ બદલવી પડશે ડાયમંડ ની વાત કરીએ તો વૃશ્ચિક રાશિમાં શુક્ર અધિશત્રુ બની અને શનિ સાથે બેઠેલો છે કર્મ અને આજીવિકાના સ્થાનમાં મતલબ કે ડાયમંડમાં આમ તો લેણું બતાવે છે પણ એ મંગળ પાછો બેઠેલો છે ખાડે બીજા મહેનત કરે એના કરતાં મહેનત થોડી વધારે કરવી પડે એક વસ્તુ આ પછી પૈસો બચે હવે આત્મવિશ્વાસનો કારકગ્રહ એ સૂર્ય છે ભાગ્યસ્થાનમાં બેઠેલો આ સૂર્ય એ તુલા રાશિમાં નીચનો બને છે એનો મતલબ એવો થાય કે ચશ્મા તો પહેરીએ છીએ પણ અહીંયા કંઈક ધૂળ બાજી ગયેલી છે જેના કારણે ચોખ્ખું દેખાતું નથી ચશ્માને સાફ કરવા પડે એ જ રીતે અહીંયા સૂર્યનારાયણની શુદ્ધિ માટે દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચઢાવવું પડે રવિવાર એકતાનું કરવું પડે સૂર્યનું રત્ન ધારણ કરવું પડે આ બધું કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય મંગળ કન્યા રાશિમાં કેતુ સાથે જોડાયેલો છે વર્તમાન સમય થોડીક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો શ્રી ગણેશ જય ગણેશ માટે પૂછું મારા નામ છે પૂજા બરાબર પાંચ પાંચ અગિયાર બરાબર અને જન્મ છે ઉત્તર પ્રદેશ દસ પિસ્તાલીસ સવારે બરાબર જન્મસ્થળ બરાબર શું પ્રશ્ન હતો એને લગ્ન માટે પૂછવું ખબર કચ્છમાં શનિ મહારાજ મેષ રાશિના છે અને મેષ રાશિમાં પાછો ગુરુ પણ બેઠેલો છે અત્યારે વર્ષ થયા પચીસ આમ તો સત્યાવીસ માં વર્ષે ઓગણત્રીસ માં વર્ષે કે એકત્રીસ માં વર્ષે આ ત્રણ પ્રકારના લગ્ન યોગની સૂચન કરી શકાય પણ નજીકમાં લગ્ન માટે કોઈ સારા પ્રયત્ન કરવાના હોય ધાર્મિકતાની દ્રષ્ટિએ તો બે વસ્તુ વિચારવાની રહી શનિ મહારાજની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર પડે છે જે લગ્નમાં વિલંબ કરાવડાવે તો એના કારણે સત્યાવીસ ઓગણત્રીસ વર્ષ ન થાય તો એના માટે એક પ્રયત્ન કરવો આમ તો ગણપતિ બાપાની કૃપા થાય તો સારામાં સારા પરિણામો આપણને મળે શનિનું એક મંડલ મહાપૂજા આવે છે અને બીજું બ્રહસ્પતિ શાંતિ કારણ કે ગુરુ અહીંયા મેષ રાશિમાં છે તો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળે દાંપત્ય સુખમાં વિઘ્નો આવતા હોય તો દૂર થાય અને સારી સફળતા મળે એના માટે આપણે ગુરુ એટલે બૃહસ્પતિની શાંતિ અને શનિમંડલ મહાપૂજા કરાવડાવી રહી સાતમા સ્થાનનો સ્વામી બારમા સ્થાનમાં છે તો એક બુધનું સારું રત્ન ચારથી છ કેરેટનું લેવાનું અને સોનામાં અથવા તો પંચધાતુ વીંટી બનાવીને ડાબા હાથની ટચની આંગળીમાં વિધિપૂર્વક ધારણ કરે અને બુધવારે એકટાણું કરે મગ ખાઈને તો પણ એને ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે આઠમા સ્થાનમાં રાહુ છે એટલે સામાન્ય પિતૃઓની પીડા પણ થોડી દેખાય છે પિતૃઓના આશીર્વાદ પણ જરૂરી છે જય ગણેશ બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો

મારે ધંધો બધું બે હજાર સાત આઠ થી બહુ સારું હાલતું હતું પણ અત્યારે એમાં છેલ્લા ત્રણ વર્ષથી હાવ બધી વહી ગયું ધંધો બધી વિખાઈ ગયું કોઈ વસ્તુ રહી જ નથી પૈસા પૈસા બધી વહી ગયું કોઈ વસ્તુ છે જ નહીં આવતી વિમસોત્તરી મહાદશા પ્રમાણે જીવનના એવા સમયે આપ સંઘર્ષ કરી રહ્યા છો જેવા સમયે માણસને કમાવાનું હોય અત્યારે તેત્રીસમું વર્ષ મારું પૂરું થયું ચોત્રીસમું વર્ષ પણ આ ચાર મહિના પછી પૂરું થશે અને અત્યારે મહાદશા જે છે ને એ રાહુની ચાલી રહી છે રાહુની મહાદશા તો આપણે જાણીએ છીએ કે ભાઈ એમાં પરિણામો હંમેશા જે મળવા જોઈએ ના મળે અથવા તો જેને કહેવાય ને કે એકદમ બધું આપણને એવું પરિણામ આપે કે આપણને ગમે નહીં હવે કુંડળીના ગ્રહોની જો વાત કરવામાં આવે તો પણ અહીંયા સિંહ સ્યાથી પતિ સૂર્ય ભાગ્યસ્થાનનો માલિક કર્મસ્થાનમાં બેઠેલો છે ભગવાને આવડત ખૂબ સારી આપી પણ આવડતનો પૈસો બીજાને મળે છે આપણને મળતો નથી કારણ કે કન્યા રાશિમાં શુક્ર બને છે નીચનો અને પાછો દસમા સ્થાનમાં દસમું સ્થાન એટલે આજીવિકાનું સ્થાન શ્રીયંત્રની ઉપાસના મહાલક્ષ્મીની ઉપાસના બને એટલી વધારે વધારે કરવી જોઈએ શ્રીમરીમ શ્રી કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમરીમ શ્રી નમઃ આ મંત્ર નું અનુષ્ઠાન છે અંગુઠાના માપનું હોવું જોઈએ તો આ પ્રમાણે કરો તો કદાચ વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ જી દીકરીનું નામ છે કાવ્ય સૂચન જી દસ આઠ બે હજાર સાત જન્મસ્થળ ચંદ્રપુર દસ વાગી ને સત્યાવીસ મિનિટ સવારે બરાબર ચંદ્રપુર ક્યાં ચંદ્રપુર મહારાષ્ટ્ર બરોબર જન્મસ્થળ ચંદ્રપુર મહારાષ્ટ્ર બરોબર શું પ્રશ્ન હતો દીકરીનો દીકરી ભણવામાં જરાક ધ્યાન નથી આપતી અને હમણાં ટેન્થ નું રિઝલ્ટ આવ્યું છે પણ ધ્યાન બિલકુલ નથી આપતી મકર રાશિ એટલે પાંચમી રાશિ છે જેને પ્રાઇમરી નોલેજ કહેવાય પ્રાઇમરી જેને એજ્યુકેશન કહેવાય તો એમાં મકર રાશિ છે મકર રાશિનો સ્વામી શનિ છે શનિ કુંડલીમાં બેઠેલો છે સિંહ રાશિમાં અધિશત્રુ બની અને બારમા સ્થાનની અંદર બારમા ધોરણ સુધી અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું એ ખાસ એટલા માટે જરૂરી છે કે થોડી શિથિલતા છે અને એમાં કદાચ વધારે શિથિલતા દેખાતી હોય તો અડદની દાળનું દાન આપવામાં આવે અને શનિના મંત્રના ત્રેવીસ હજાર મંત્ર જાપનું અનુષ્ઠાન કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય કારણ કે હજી સત્તર વર્ષ જ થયા છે શનિનું એક સારું રત્ન પણ ગાળામાં ધારણ કરી શકાય છે તો આ બધું કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય બાકી બારમા ધોરણ સુધી વ્યવસ્થિત રીતે આવી જશે તો બારમા ધોરણ પછી ડિગ્રી ડિપ્લોમામાં એને વાંધો નહીં આવે જય ગણેશ મિત્રોજી જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન ગણપતિની કૃપા થાય ખૂબ જ સારી સફળતા આગામી વર્ષ દરમિયાન તમને મળે દરેક પ્રકારના કાર્ય તમારે યશસ્વી બને જન્મ તારીખ પ્રમાણે કદાચ અંકશાસ્ત્રના આધારે આગામી વર્ષ જો જોવા જઈએ તો તમારા માટે શ્રેષ્ઠ તો રહેવાનું જ છે કારણ કે જ્યાં માનસિક શાંતિ મળતી હોય એવા કાર્ય તમે કરશો ધંધાકીય વૃદ્ધિ થતી હોય એવા કાર્ય તમે વધારશો આગળ નોકરીયાત વર્ગને કોઈપણ જગ્યાએ જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં સ્થિરતાપૂર્વક અને ખંતથી કામકાજ કરશો ગૃહિણીઓ માટે સમય સારો છે વિદ્યાર્થીઓ માટે કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે ચંચળ મન અભ્યાસમાં ધ્યાન ન અપાવે તો થોડું વિશેષ ધ્યાન રાખવું પડશે દરેક પ્રકારે કોઈ પણ શારીરિક બીમારી હોય ધન ખર્ચ કરવાનો હોય તો આ વર્ષે ખર્ચાઓ ઓછા દેખાઈ રહ્યા છે મતલબ આગામી વર્ષ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે દર સોમવારના દિવસે મહાદેવજીને દૂધ અને એ પછી ગળ્યું દૂધ જેમાં સાકર નાખેલી હોય જેમાં અથવા તો ખાંડ નાખેલી હોય એવું દૂધ મહાદેવજીને તમે ધરાવો અથવા તો મહાદેવજી ઉપર અભિષેક કરો જેના કારણે તમારું આખું અઠવાડિયું સારું જશે જ્યારે પણ સમય મળે સવારમાં ત્યારે ઓમ નમઃ સિવાય મંત્રની ત્રણ અથવા સાત માળા કરો જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે અને દરેક પ્રકારના કાર્યમાં તમને શાંતિ મળશે જેની આજે લગ્ન તિથિ છે મેરેજ એનિવર્સરી છે એવા તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ દાંપત્ય જીવનનું સુખ ભગવાન ગણપતિની કૃપાથી ખૂબ સારું મળે લગ્ન તિથિ આપની છે તો સંસારને પણ જોવો રહ્યો કે આગામી વર્ષ કેવું રહેશે કેવા પ્રકારના લાભ થશે લાભની સંભાવનાઓ એટલા માટે આજે પ્રબળ દેખાઈ રહી છે કે કોઈ પણ જે રોકાણ જે છે એ લાભ કરાવડાવશે અત્યાર સુધી બધી પ્રવાહિતતા હતી આવતું તો જતું હતું પણ આ વર્ષ તમારા માટે સ્થિરતાનું વર્ષ છે ચાહે સુખની વાત હોય ચાહે સંતાનોની પ્રીતિની વાત હોય ચાહે પતિ પત્નીના સારા એક સફળતાના દાંપત્યજીવની વાત હોય માતા અને પિતા વડીલોના સહકારની વાત હોય પૈતૃક સંપત્તિની વાત હોય અથવા તો કોઈ સાથે મળીને કોઈ પણ સારા કામકાજ કરવાના હોય એની વાત હોય દરેક બાબતોની અંદર સારી સુખાકારી આગામી વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે માનસિક ઉંચાટથી કોઈ પણ કામ ન થાય એના માટે થોડું ધ્યાન રાખવું પડશે જે વસ્તુ મનમાં હોય એને કહેતા શીખો કારણ કે એનાથી તરતને તરત આપણને જવાબ મળી જાય અને એના કારણે આપણું મન ઉંચાટવાળું પણ ન રહે અને આપણો ક્લેશ દૂર થાય તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી કુબેરની ઉપાસના ભગવાન કુબેરની ઉપાસના તમારા માટે શ્રેષ્ઠ રહેશે અનુકૂળતા હોય તો કુબેરનું યંત્ર જે આવે છે એ કદાચ ઘરમાં સ્થાપિત કરો વિધિપૂર્વક અને પતિ પત્ની દરરોજ સવારમાં એની તમે પૂજા કરો અથવા દર શુક્રવારે કે રવિવારે તમે એની પૂજા કરો ખૂબ જ સારી સફળતા અપાવશે હવે તનમે મનહ શિવ સંકલ્પ મસ્તુ શુભત્વની વાત આવે ત્યારે અંકશાસ્ત્રની વાત જો કરીએ તો બેનો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે પીળો રંગ ગુલાબી રંગ આજના દિવસ માટે વધારે સુકલવંતો રંગ ગણાશે સારા સમયનો વિચાર કરીએ તો બપોરે બાર કલાક અને એક મિનિટથી બપોરે બે કલાક અને બાર મિનિટ સુધીનો સમય એ શુભત્વને આપવા વાળો સમય છે પણ સાથે રાહુકાળનો વિચાર પણ કરવો પડે કારણ કે આ સમય દરમિયાન નવા કામની શરૂઆત ન થાય તો એ કયો સમય છે તો બપોરે એક કલાક ને ત્રીસ મિનિટથી ત્રણ કલાક સુધીનો જે સમય છે એ રાહુકાળ છે રાહુકાળમાં કોઈ પણ સારા કામની શરૂઆત ન થવી જોઈએ પૂર્વ દિશા આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવે પૂર્વ દિશા તરફ મુસાફરી કરવાનું હોય પ્રયાણ કરવાનું હોય પૂર્વ દિશા તરફ મોઢું રાખીને કામકાજ કરવાનું હોય પૂર્વ દિશા તરફ બેસીને કોઈ સુકનવંતા કામ કરવાના હોય ખૂબ જ સારો લાભ થશે આજના દિવસ માટે પણ દક્ષિણ દિશા અને અગ્નિ ખૂણો આ બે અશુભત્વને આપવા વાળા છે તો એ દિશા અને ખૂણો થોડુંક સાચવીને કામકાજ કરજો બે રાશિ સાતમી રાશિ અને અગિયારમી રાશિ જે તુલા રાશિ અને કુંભ રાશિ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ તન મન ધનથી આજે સાચવીને કામકાજ કરવું પડશે જય ગણેશ મિત્રો આજના દિવસે માનસિક શાંતિ માટે દત્ત બાવનીના જો બાવન પાઠ કરવામાં આવે તો સમજી લો આખો દિવસ આપણા માટે ભગવાન શ્રી દત્તની કૃપા ઉતરે આજના દિવસ માટે સાબુ શેમ્પુનો ઉપયોગ બને ત્યાં સુધી ના કરવો અથવા ઓછો કરવો ખૂબ જ જરૂરી છે સદગુરુ દેવતા ભ્યો નમા અથવા તો હરિઓમ તત્સત જય ગુરૂ દત્ત યથાશક્તિ આજે મંત્ર જાપ કરવા જોઈએ બેસનના લાડુ જે બનાવી અને એનું દાન કરવામાં આવે તો આજના દિવસ માટે ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો પૂછી શકો છો પત્ર પત્રવ્યવહારનું અમારું સરનામું પણ નોંધી લેશો ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો આપનો દિવસ મંગલ રહે મંગલકારી તેવી શુભકામનાઓ જય ગણેશ